અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ ગુજરાતી માધ્યમ શાળામાં બોર્ડની પરીક્ષા દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થીઓના હિજાબ કઢાવી નાખવામાં આવતા વિવાદ સર્જાયો હતો. વાલીઓએ પરીક્ષા ખંડમાં હિજાબ કઢાવવાની ઘટના બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને સીસીટીવી ફૂટેજ સાથે ફરિયાદ આપતા જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરિયાદ બાબતે ચકાસણી કર્યા બાદ શાળાના સ્થળ સંચાલકોની બદલી કરવા માટેની તૈયારીઓ કરી નાખી છે. રાજ્યભરમાં હાલ તો ધોરણ 10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે. તેવામાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ ગુજરાતી માધ્યમ શાળામાં પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓના હિજાબ કઢાવી નાખવામાં આવતા નવો વિવાદ સર્જાયો છે. અંકલેશ્વરમાં રહેતા નાવેદભાઈ મલિકે કરેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ ગઈકાલે તેમની પુત્રી બોર્ડની પરીક્ષામાં ગણિતનું પેપર આપવા માટે પરીક્ષા ખંડમાં હાજર થઈ હતી, જ્યાં પરીક્ષા શરૂ થતા પહેલા 2-3 ત્યાં ફરજ બજાવતા મહિલા સ્ટાફ તેમની પાસે આવ્યા હતા અને ત્યારબાદ તેમને હિજાબ ઉતારવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારે વાલીના જણાવ્યા મુજબ ચેકિંગ કરવામાં આવે તેમનાથી તેમને કોઈ વાંધો નથી, પરંતુ ત્યારબાદ તેમને હિજાબ પરત આપવામાં ના આવ્યા હતા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીનીઓએ આચાર્યની ઓફિસમાંથી હિજાબ પરત લેવાની ફરજ પડી હતી. વધુમાં તેઓ ઉમેરે છે કે હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ શરૂ છે અને મુસ્લિમ સમુદાયમાં હિજાબનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે. તેમની પુત્રીઓ તેનું ચુસ્તપણે પાલન કરે છે, પરંતુ તે અરસામાં તેમના હિજાબ પરીક્ષા ખંડમાં કઢાવી નાખવામાં આવ્યા હતા, જેના પરથી ચોક્કસ રીતે એક સમુદાયને નિશાન બનાવી ઈરાદતન આ કૃત્ય કરાયું હોવાનો પ્રથમ દ્રષ્ટિએ જણાતું હોવાના તેમણે આક્ષેપ કર્યા હતા. વધુમાં તેઓ ઉમેરે છે કે જ્યારે બોર્ડ ના નિયમો છે કે 80-85% ચહેરો દેખાવો જોઈએ, તે આ હિજાબ પહેર્યા બાદ દેખાય છે અને બોર્ડની પરીક્ષામાં હિજાબ પહેરીને ન આવવા બાબતનો કોઈ પરિપત્ર પણ નથી, ત્યારે કયા પરિપત્ર અને કયા નિયમોને આધીન આ કાર્યવાહી કરાય તેવા તેમણે સવાલો ઉઠાવ્યા હતા. જોકે આ મામલે તેમણે પ્રથમ આચાર્ય અને ત્યારબાદ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ફરિયાદને ધ્યાને લઈ સીસીટીવી ફૂટેજના આધારે તાત્કાલિક સીસીટીવી ફૂટેજમાં નજરે પડતા 3 જેટલા શાળાના સ્થળ સંચાલકને બદલી કરવા માટેની તૈયારીઓ કરી છે. જોકે વાલીઓએ તેમના સસ્પેન્શનની માંગ કરી છે. અભી દેખો યહાં પે 10th કી ઓર 12th કી એક્ઝામ ચલ રહી હૈ, હમ લોગ લાયન્સ સ્કૂલ પે મૌજૂદ હૈ. કલ યહાં પે 10th કા પેપર થા, मैथमेटिक्स का गणित का पेपर था, जिसमें पेपर स्टार्ट होने से 2-5 मिनट पहले स्कूल का, अभी जब हमने रजूआत करी तब कहना ऐसा है कि ऊपर से डीओ के ऑर्डर के हिसाब से जितनी भी हिजाबी गर्ल्स थी जिन्होंने माथे के ऊपर ओढ़नी ओढ़ी हुई थी या स्कार्फ पहना हुआ था, उनके स्कार्फ आके सारे बच्चों के सामने उतरवाए. अभी हम लोग वीडियो देख के आ रहे हैं, पेन ड्राइव में वीडियो लिया है कि પૂરી કે પૂરી ક્લાસ કે બચ્ચે વો સ્ટુડન્ટ કો ઇસ તરહ દેખ રહે હૈ જૈસે ઉસને માલૂમ નહીં ચોરી કરી હૈ યા ક્યા કાપલો મેં પકડે ગયે. પૂરા કે પૂરા મોરલ ડાઉન કર દિયા બચ્ચો કા એક્ઝામ સ્ટાર્ટ હોને સે પહેલે. બચ્ચો ને ઢંગ સે એક્ઝામ નહીં દી હૈ, એક બચ્ચા નહીં હૈ, 12-15-20 બચ્ચે હૈ કમ અઝ કમ લડકિયા જિનકા જિનકે સાથ મેં યે હરકત હુઈ હૈ. ઓર યે કલ કા લાયન્સ સ્કૂલ કા ગુજરાતી સેક્શન કા બનાવ હૈ. बच्चे ज़्यादातर अलग अलग स्कूल के थे, इंग्लिश सेक्शन वाले भी थे, इंग्लिश मीडियम से अलायंस स्कूल के भी थे, बाकी स्कूल के भी बच्चे थे जिनका गुजराती सेक्शन लायंस स्कूल के अंदर कल नंबर था. ये खुद की बेटी 3 घंटे एग्ज़ाम देने के बाद मैं घर पे रोती हुई आई. एग्ज़ाम जैसी उसने एक्सपेक्ट करी थी उस तरह की नहीं गई, उसका भी हंगम था पूरी क्लास के सामने. उसको जिस तरह से मैं अभी अभी वीडियो लेके आया हूँ, देख के आया हूँ कि पूरी के पूरी क्लास वो प्रिंसिपल मैडम उससे आके निकालने का बोल रही है, उसने निकाल के दिया. पूरी के पूरी क्लास उसको चारों तरफ से इस तरह से देख रही है जैसे उसने पता नहीं कौन सी चोरी में पकड़ी गई है, कोहिनूर हीरा चोरी करके यहाँ पे लेके बैठी है. आपने क्या रजूआत की और आगे? रजूआत हमारी सिंपल थी कि अगर ये प्रिंसिपल का डायरेक्टली किया हुआ अगर कृत्य है तो प्रिंसिपल को हम लोग सस्पेंशन की मांग है हमारी. प्रिंसिपल का अपनी अभी मुँह ज़बानी ये बात है और डायरेक्टर्स की ये बात है कि ऊपर से डीओ की तरफ से ये ऑर्डर है कि 80% फेस खुला होना चाहिए. ओढ़नी ओढ़ने के बाद में मैंने टोपी पहनी है, मेरा 100% फेस ओपन है. बहुत बहुत तो 5% ये ऊपर की पेशानी बंद है, जो कि फोटोग्राफ भी चलाता है, पासपोर्ट में चलता है, बराबर है. तो ये एग्ज़ाम हो रही है, कोई यहाँ पे आतंकवादी गतिविधियों के अंदर लोग यहाँ पे नहीं आ रहे. आगे की कार्यवाही अभी जो है डीओ के अंदर हम रजूआत करेंगे. कल जो एग्ज़ाम है
उसको पर्सनली हम डीओ से परमिशन लेके आएंगे, लीगली भी ज़रूरत पड़ेगी तो इलीगली भी। मैं मतलब मीडिया के सामने बात बोल रहा हूँ, हम लोग कल खुद पर्सनली एग्ज़ाम को सुपरवाइज करेंगे, क्लास के बाहर खड़े रह के होगा तो अगर वहाँ तक की परमिशन मिली तो, या एटलीस्ट क्लास तक बच्चों को छोड़ के आएंगे। तो आ मामले जिला शिक्षण विभाग ना अधिकारी ए जणाव्यु हतु के आ बाबते वाली नी फरियाद अमारा ध्याने आवी छे। बोर्ड नी परीक्षा मा विद्यार्थीनियों ने हिजाब उतारवा माटे नी फरज पाड़वामां आवी हती, परंतु बोर्ड ना पेपर मा कोई पण एवो परिपत्र नथी के हिजाब पहेरीने परीक्षा ना आपी शकाय, त्यारे आ कृत्य अयोग्य जणाता तात्कालिक शाळाना स्थळ સંચાલકોની બદલી માટેની કવાયત આરંભી દેવામાં આવી છે। સીસીટીવી ફૂટેજના આધારે કાર્યવાહી કરાયું હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ બેન રાવલે જણાવ્યું હતું। અંકલેશ્વરની લાયન્સ સ્કૂલમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો, જેમાં જાણવા મળ્યું કે આચાર્યએ વિદ્યાર્થીનીઓને પરીક્ષા આપતી વખતે તેમનો હિજાબ ઉતારવાની ફરજ પાડી। આચાર્ય જોડે જ્યારે ટેલિફોનિક વાત થઈ ત્યારે એમણે એવું કીધું કે વિદ્યાર્થીનીઓની ઓળખ માટે એમણે આ કરેલું છે, પરંતુ બોર્ડની ગાઈડલાઇનમાં પહેરવેશ અંગે કોઈ પર્ટિક્યુલર સૂચના છે નહીં, ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એવો નિયમ છે। એટલે સીસીટીવી ચકાસણી કરતાં મને ફરિયાદમાં તથ્ય જણાતા મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે।